नमस्कार बाळको, धोरण 9 गणित जून जुलाई ना अभ्यासक्रम आपणे लगभग बे चेप्टर जोईला छे अने पछीनुं त्रीजो चेप्टर अने खूब ज सारुं अने आपणे दररोज जे उपयोगमां आवतुं रमतोनी अंदर रमता हईए ए वखते पछी सामान्य प्रायोगिक जे प्रयोगो आपणे करता हईए एना आधारित आपणे आ चेप्टर छे अने बीजे चेप्टर करता तो घणी मजा आवी चेप्टर छे। संभावना એટલે કે પ્રોબેબિલિટી એનો અર્થ શું થાય? આપણે સામાન્ય ભાષામાં કહીએ બરોબર, આમ ઘણો મોટો અર્થ થાય છે, પણ આપણે જે ભણવાનું છે ધોરણ 9 અને ધોરણ 10 ની અંદર એમાં થોડો ફરક છે। ધોરણ 9 ની અંદર સામાન્ય પ્રયોગો દ્વારા તમને અમુક દાખલા આપેલા છે, પણ એ તમને આવડે તો લગભગ ધોરણ 10 ની અંદર પછી જે સંભાવના ફરી આવશે એ વખતે પરફેક્ટલી દાખલા જે 4 માર્ક્સના આવે છે બોર્ડની અંદર એ તમને આવડે, પણ એના માટે ધોરણ 9 ની અંદર પાયો પાકો હોવો જરૂરી છે। સંભાવનાનો અર્થ શું થાય? ધારો કે આપણે કોઈ પણ પ્રયોગ કરતા હોઈએ કે આપણે ગણિતની પરીક્ષા લઈએ છીએ, ગણિતની પરીક્ષા 100 માર્ક્સની લઈએ એમાં 33 માર્કે પાસ થવા, તો હું પાસ થઈશ કે નહીં થઉં? બરાબર, આપણે કહીએ છીએ કે કદાચ હું પાસ થયું 50% જેવું લાગે છે આપણે એમ કહીએ છીએ। બીજા અમુક પ્રયોગો એમ કહીએ છીએ, ધારો કે આજે આકાશની અંદર વાદળ હોય બરાબર, પછી સૂરજ દેખાતો ના હોય તો આપણે કહીએ કે કદાચ આજે વરસાદ આવે ખરો અને ના પણ આવે, એવા ઘણા બધા પ્રયોગો છે કે જે આપણે સામાન્ય રીતે કરતા હોઈએ છીએ બરાબર છે। ધારો કે લખોટીઓનો આપણે ગેમ રમતા હોય, 5 લખોટી હોય બરાબર છે, એમાંથી 5-5 જુદા જુદા રંગની હોય અને આપણા હાથમાં એક લખોટી હોય અને આપણે એમ કહીએ કે લાલ રંગની લખોટીને હું મારીશ તો વાગશે કે નહીં વાગે એની સંભાવના કેટલી, એટલે કે આ રીતે પ્રોબેબિલિટીની સંભાવનાના પ્રયોગો આપણે સતત આપણી જિંદગીમાં કરતા જઈએ છીએ, એના આધારે તમારે ધોરણ 9 ની અંદર સંભાવના ભણવાની છે। ધોરણ 9 ની અંદર તમને ખૂબ જ લગભગ 10 જેવા ઉદાહરણ ખૂબ જ ડિટેલમાં બરાબર છે, સિક્કો લઈને, પાસો લઈને, ગણિતના માર્ક્સ લઈને એવા જુદા જુદા ઘણા બધા 10 ઉદાહરણ તમને આપેલા છે। એ 10-10 ઉદાહરણને જો વ્યવસ્થિત રીતે તમે સમજો બરાબર, કારણ કે આ જ્યારે વિડીયો ચાલે ત્યારે ફરી હું તમને કહું કે નોટ ને પેન જોડી રાખજો અને બુક્સ જોડી રાખજો, જો લાગે તો તમારે નોંધ કરી લેવાની, એટલે તમને ખાસ એ વખતે ખબર પડે। એક વખત તમે વિડીયો જોશો, નોટ્સ જોડી રાખશો, ચોપડી જોડી રાખશો અને એ નોંધ કરી રાખેલી હશે તો વિડીયો જોયા પછી પોતાની જાતે પણ આખું ચેપ્ટર તમે કરી શકશો, એટલા માટે નોટને પેન ખાસ જોડી રાખવી, કારણ કે આપણે શું છે કે બુક્સ આધારિત જ એક્ઝામ લેવાય છે હવે, એટલે બુક્સને વધારે પ્રેફરન્સ આપેલું છું, બુક્સમાંથી જ બધી તૈયારી તમારે કરવી। સંભાવનાની વાત કરું તમને તો ચેપ્ટર નંબર 15 ધોરણ 9ની અંદર તમને દર્શાવવામાં આવેલી છે, જો જુદી જુદી સંભાવના કે વરસાદ આવે તેની સંભાવના, પરીક્ષામાં પાસ થવાય કે ના થવાય એની શંકા બરાબર, વાર્ષિક પરીક્ષામાં આપણે ક્લાસમાં 10-12 વિદ્યાર્થી હોય એમાંથી કદાચ કવિતા નામની છોકરી પ્રથમ નંબર આવે કે ના આવડે તેની સંભાવના, ડીઝલ કે પેટ્રોલના ભાવ આપણે હવે વધે છે અને ઘટે છે સવારે જ ખબર પડે તેની પણ સંભાવના પર કહી શકીએ, આજે ડીઝલના ભાવ વધશે અથવા તો ઘટશે બરાબર છે, એટલે આવી ઘણી બધી સંભાવનાનો આપણે ઉપયોગ કરતા જોવા મળે છે। દરરોજે જુદી જુદી પ્રવૃત્તિ દ્વારા આપણને જોવા મળે છે, તમારે એક સિક્કાની પ્રવૃત્તિ તમને દર્શાવેલી છે, સિક્કો લઈએ બરાબર, તો સિક્કાને તમારે બે બાજુ હોય, એક હેડ અને એક ટેલ, આપણે આ રીતે દર્શાવીએ છીએ બરાબર। હવે આ જે સિક્કો છે એના તમારે પ્રયોગો કરવાના છે બરાબર, એ સિક્કાને તમારે 10 વખત ઉછાળવાનો, કોઈક એક પ્રયોગ કરે, બે મિત્રો હોય બરાબર છે અને આપણે કોઈ પણ રમત પહેલાં આપણે સિક્કો ઉછાળીએ છીએ, પણ એવું આપણે શું કરવાનું છે 10 વખત ઉછાળવાનું છે, પ્રયોગ કરીએ સાથે, એક વખત ઉછાળો, બે વખત ઉછાળો, 3 વખત ઉછાળો, 4 વખત ઉછાળો, 5 વખત, એટલે કુલ 10 વખત કદાચ ઉછાળીએ બરાબર છે, 10 પ્રયત્નો, કુલ 10 પ્રયત્નો કરવાના। હવે આ 10 પ્રયત્નોમાં તમારે પછી જોડી જોડી નોંધતું જવાનું, કારણ કે શું આવી શકે, કાં તો હેડ આવશે કાં તો ટેલ આવશે, ક્યાં મતલબ કાં તો કાંટો આવશે કાં તો છાપ આવશે, તો આ આપણે પ્રયત્નો કર્યા, 10 પ્રયત્નો કર્યા, 10 પ્રયત્નો કરતા જવાનું અને તેની નોંધ કરતી જવાની। તમને જો ઉદાહરણ અંદર આપેલી છે કે સિક્કાની ઉપરની બાજુ છાપ આવે તેના પ્રયત્નોની સંખ્યા અને સિક્કાની ઉપરની બાજુ ટી આવે તેવા પ્રયત્નોની સંખ્યા, આવું સિક્કાની ઉપરની બાજુ બરાબર એચ આવે, એટલે કે આ 10 પ્રયત્નો તમે કરશો તો કદાચ આપણે એમ ગણીએ કે એચ મારે 3 વખત આવ્યો બરાબર છે અને ટી તો તમારે 7 વખત આવશે બરાબર, કહેવા માટે એટલે કુલ પ્રયત્નો તો 10 જ થયા, 10 પ્રયત્નોમાં એક વખત ઉછાળ્યો એચ આવ્યો, બીજે વખત ઉછાળ્યો ટી આવ્યો, એક વખત ઉછાળ્યું એચ આવ્યો, ફરી ઉછાળ્યું ટી, એટલે 10 વખત તમે ઉછાળ્યું એમાં 3 વખત એચ આવે છે અને 7 વખત ટી આવે છે, તો આપણે આની હવે સંભાવના આપણે ગણવી હોય બરાબર છે કે છાપ 10 વખતના પ્રયત્નોમાં છાપ આવે તેની સંભાવના કેટલી, તો આપણે કુલ પ્રયત્નો અને જે ઘટના તમે બોલો છો એ ઘટના ઉદ્ભવી બરાબર
તેની જે શક્યતા કહીએ, એટલે કે એચ આવે તેની શક્યતા. તો આપણે સંભાવના જે તમારે મેઇન ભણવાની છે એનું સૂત્ર આની ઉપરથી આપણે લાવી શકીએ કે ઘટના ઈ ઉદ્ભવે, આપણે જે કહીએ છીએ એચ, કારણ કે દરેક રકમની અંદર લખેલું હશે, તમારે છાપ આવે, કાંટો આવે, ધારો કે પાસાનો કોઈ પ્રયોગ કરીએ તો એક આવે, બે આવે, બેકી સંખ્યા આવે, યુગ્મ સંખ્યા આવે, આવા ટૂંકમાં આગળ તમારો દાખલા આવશે. એટલે એને ઘટના ઈ કહેવાય. શું કહેવાય? ઘટના ઈના શક્ય પરિણામ. ઘટના ઈની અંદર શક્ય પરિણામો તો તમને જે પૂછાય છે એચ કહે તો એચના, ટી કહે તો ટીના લખવાનું, અને છેદમાં કુલ પ્રયત્નો નોની સંખ્યા. આ જ મેઇન સૂત્ર કહેવાનો મતલબ છે. બરોબર છે? આખા સંભાવનાના ચેપ્ટરની અંદર તમારે મેઇન વસ્તુ છે એક જ સૂત્ર તમે તૈયાર રાખો તો કોઈ વધુ આવશે નહીં. ધારો કે કોઈ પણ વસ્તુની સંભાવના એટલે કે પ્રોબેબિલિટી, એ તમે જે કુલ પ્રયત્નો કર્યા, બરોબર છે, ધારો કે બોર્ડની પરીક્ષા મેં 5 વખત આપી, બરાબર, 5 વખત આપી, એમાં મારા ગણિતના માર્ક્સ કહું તો કોઈ વખતે 30 આવ્યા, કોઈ વખતે 50 આવ્યા, કોઈ વખત 70 આવ્યા. ટૂંકમાં એ રીતે 5 કસોટી આપણે ગણિતની લીધી બાળકની એક વર્ગની અંદર. હવે એની અંદર તેને 50 ઉપર આવે તેની સંભાવના, 50 નીચે આવે તેની સંભાવના, એવી ગણવી હોય આપણે તો જે 50 ઉપર એની શું થઈ? ઘટના થઈ. 50 નીચે એની શું થઈ? ઘટના થઈ. આ પ્રયોગની અંદર આપણે છાપ આવે, બરાબર, છાપ આવે ઘટના ઈની શક્યતાના પરિણામો, એટલે કે હું એમ કહું કે છાપ આવે તેની સંભાવના. તો છાપ આવે આપણે લખી શકીએ કે છાપ આવે તેની સંખ્યા અથવા તો તેની શક્યતા છેદમાં કુલ પ્રયત્નો. એટલે છાપ કેટલા છે? 3, તો છેદમાં 10, તો આપણે આ જવાબ થશે 0.3 કહેવાનો મતલબ છે. બરાબર છે? એટલે આ રીતે તમે કાંટાની પણ ગણી શકો, તો અહીં લખી શકાય કાંટો આવે તેની સંખ્યા અને કુલ પ્રયત્નોની સંખ્યા, તો એનો જવાબ તમારે 0.7 આવશે. ટૂંકમાં શું આવશે? 0.7. બરાબર છે? એટલે કહેવાનો મતલબ શું છે? તમારે કોઈ પણ પ્રયોગ તમે કરો, બરાબર, એમાં કુલ પ્રયત્ન ગમે તે સંભાવનાની અંદર જે નવમો પ્રયત્ન ભણવાનું છે એની અંદર તમારે દરેક દાખલાની અંદર તમને કુલ પ્રયત્નો તો આપેલા છે. કુલ પ્રયત્નોમાંથી તમારે જે દાખલાની અંદર ધારો કે કોષ્ટક સ્વરૂપે આપેલું હોય અથવા તો સાદી રીતે લખેલું હોય કહેવાનો મતલબ છે, એમાંથી તમારે બે વસ્તુ શોધી નાખવાની. એક તો કુલ પ્રયત્નો શોધી નાખવાના, બરાબર છે, કુલ પ્રયત્નો શોધવાના, અને ઘટના ઈ. ઘટના ઈ એટલે કંઈ કે તમને જે દાખલા પૂછી છે ઘટના ઈ કહેવાય એની સંખ્યા, એ બેનું કરો એટલે સંભાવના કુલ. બસ આખો ચેપ્ટર છે એ આ સંભાવના આધારિત આ રીતે જોવા મળે છે. હવે બીજું એક વસ્તુ તમને જોડી દઉં કે આ તમારા કાંટાની વાત કરી. હવે અમુક ટાઈમ શું થાય છે, આ પ્રયત્નો તમે સતત વધારતા જાઓ. હવે ધારો કે એક છોકરો છે, સાહેબ 10 જગ્યાએ શું કહે, હું 20 વખત ઉછાળું, કોઈ કેમ 30 વખત ઉછાળું, કોઈ કેમ 40 વખત ઉછાળું. એટલે કે જેમ પ્રયત્નોની સંખ્યા જેમ વધારે કરતા જઈશું, એમાં શું થશે ખબર છે? આ જે જવાબ છે ને, આ જવાબ તમારે 0.3 ને 0.7 એ લગભગ તમારે 0.5 નજીક પહોંચવાનો પ્રયત્ન કરે છે. ગમે તે ધારો કે એક વખત તમે 10 પ્રયત્ન કર્યા, હવે શું કરશો તમે? કદાચ કહો કે 20 પ્રયત્ન કરો, ચલો તો હવે બદલાઈ જશે આપણે, બરાબર છે. હવે 20 પ્રયત્નો કર્યા તો એની અંદર જે પરિણામ આવે, ધારો કે આ 12 આવે છે અને 8 આવે છે, તો તમારે 12/20 લખીને જવાબ જવાનો. કોઈક 30 પ્રયત્નો કરે છે એના, એટલે ટૂંકમાં આ એક પ્રયોગ કરતા જઈએ ને, આપણે સામાન્ય પ્રયોગ કરતા જઈએ તો સિક્કાના જે આવવાની સંભાવના છાપ કે કાંટો એ 0.5 નજીક જવાનો પ્રયત્ન કરે છે. કેમ જવાનો પ્રયત્ન કરે છે એનું સંપૂર્ણ સમજૂતી ધોરણ 10માં તમારો ઉપયોગ પછી કરવાની છે. પણ ટૂંકમાં આ સત્ય ઘટના છે કે પ્રયત્નોની સંખ્યા વધારતા જઈએ તો 0.5 નજીક જાય છે. કેમ જાય છે? કારણ કે ખરેખર એવું છે કે છાપ અને કાંટો એની કુલ શક્યતા 2 અને છાપ આવે તેની શક્યતા 1, એટલે એક વખત છાપ છે કોઈ વખત કાંટો છે, એટલે કે ટૂંકમાં 0.5 આવે ખરેખર એની શક્યતા. એટલે આપણે આ જે પ્રયોગ કરતા જઈએ છીએ એમાં વધુમાં વધુ પ્રયત્ન કરતા જઈએ તેમ આ જવાબ આવવાની સંભાવના વધતી જાય. એવો જે પ્રયોગ છે, આપણે પાસાની રમત બહુ રમતા હોઈએ છીએ. પાસો જે છે, પાસાના આપણે ઘન જેવો આકાર હોય છે, આ રીતનો પાસો જોવા મળે છે. આ પાસાની ઉપર પાછું 1-2 એવું લખેલું હોય તો ટપકા મૂકેલા હોય છે, આજે 1 ટપકું 2 ટપકા 3 ટપકા એ રીતે તમારે જોવા મળે, ઉપર 1 નીચે 2 ત્યાં 4 આ સાઈડ 5 અને કોઈ બાજુ 6. એટલે કેટલા અંકો હોય? તો 1, 2, 3, 4, 5 અને 6 પાસાની વાત કરીએ, બરાબર. તો પાસા આધારિત દાખલાની સમજૂતી તમને આપણે 6
છ અંકો હોય, હવે તમારે નાખવાનું, એક વખત નાખ્યું, બે વખત નાખ્યું, ત્રણ વખત નાખ્યું, ચાર વખત નાખ્યું, પાંચ, તો આગળ જેમ આપણે સિક્કાનું કર્યું એવું જ ફરી પાછું હું તમને પ્રયત્ન કરું કે તમે 10 વખત નાખવાનું પાછું, કેટલી વખત? પ્રયત્નોની સંખ્યા, કેટલા પ્રયત્નો કર્યા? તો 10 પ્રયત્નો કર્યા. 10 પ્રયત્નો તમે કર્યા તો એની અંદર તમારા જુદા જુદા અંકો આવશે. શું આવશે? જુદા જુદા અંકો. કાં તો એક આવે, કાં તો બે આવે, કાં તો પાંચ આવે, બરાબર, કાં તો ત્રણ આવે, કાં તો ચાર આવે, જુદા જુદા. આ કોકો એક વખત બે, કોક એક બે વખતે આવી જાય તમારે, એવું એ થાય, બરાબર છે. બે વખત બે વખતે પણ આવે. એ કહેવાનો મતલબ છે 10 વખત જો તમે આ ઉછાળો, પાછળ નાખો, એક વખત નાખો, બે વખત નાખો. એક વખત નાખ્યો એટલે નોંધી લેવો, બે આવે, ત્રણ આવે, એક આવ્યો, ચાર આવ્યો. આ રીતનો પ્રયત્ન કરવા, એ પ્રયત્ન કરીને તમારે આ રીતે પરિણામ 10 નોંધવા. તો આ 10 પરિણામ તમે નોંધશો અને પછી તમારે સંભાવના શોધવી હોય, બરાબર. તો આગળ મેં તમને શીખવાડ્યું કે સંભાવના ફરી પાછું લખું તો ઘટના ઈ ઈ ના મળતા શક્ય પરિણામ. આના છેદમાં તમારે કુલ પરિણામ, પ્રયત્ન, કુલ પ્રયત્નો અને ઘટના એની અંદર મળતા પરિણામ, એટલે કે જે મળે છે આપણે એ ઉપર નોંધવાનું. ધારો કે આપણે મારે ગણવું છે. હવે ઘટના ઈ એટલે કે અહીં એક લો. ધારો કે પ્રશ્ન આવો થશે કે એક પાસાને તમે 10 વખત નાખો, એક આવે તેની સંભાવના શોધો. એક આવેની સંભાવના કેટલી? તો હું આગળ જોઈશ આગળ, બરાબર છે. એક એક વખત આવે, કાં તો બે વખત આવે, કે ત્રણ વખત આવે, એ તમારે નોંધવાનું. ધારો કે મારે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને ધારો કે લીધી ચાર, 10. આ 10 આટલા પરિણામ મને મળે, બરાબર છે. આ પરિણામો મને 5 અને 5 કુલ 10 પરિણામો મળ્યા. હવે 10 પરિણામો મારે એક ઘટના ઈ એટલે એક આવે તેની સંભાવના હોતી હોય તો મારે આ જોવા જવાનું. એક બે, બસ આ બે આવે છે મારે, બરાબર છે. એટલે કે બે વખત એક આવ્યો છેદમાં 10, એટલે મારે જવાબ થશે 0.2, બરાબર છે. હજુ બીજી ઘટના લઉં કે બે નંબર આવે તેની સંભાવના કેટલી. બે નંબર તો પાછું જોવા જવાનું તમારે, બે એક બે અને ત્રણ વખત. તો બે આવે તેની સંભાવના મારે ગણવી હોય તો 3 વખત આવ્યો છેદમાં 10 એટલે 0.3. મિત્રમાં કહેતું ટૂંકમાં કહેવાનો મતલબ શું છે તમારે કે 10 પ્રયત્નો કર્યા, એના પરિણામ નોંધી રાખવાના આપણે, અને એ પરિણામની અંદર તમારે જે ઘટના ઈ કે છે રકમમાં એને ઉપર લખવાના, કુલ પરિણામ નીચે લખવાના છે. અને આમાં પણ મેં આગળ સિક્કાની અંદર જેમ સમજાવ્યું એમ શું થાય છે કે તમે આ પ્રયત્નો છે ને 10ના 20 કરો, 20ના 30 કરો, આવા જુદા જુદા પ્રયત્ન કરતા જાઓ, પ્રયત્ન કરતા જાઓ, તો લગભગ આ જે એક એક રકમ આવે એટલે કે એક આવે, બે આવે, ત્રણ આવે, ચાર આવે, પાંચ આવે, છ આવે, એની જે સંભાવના ગણવા જઈએ તો હું તમને કહું એ 1/6 છની નજીક જવા પ્રયત્ન કરે છે. કેમ જવા પ્રયત્ન કરે છે એ તમને કહું. ધોરણ 10ની અંદર આવશે, તમારે એક પાસાને નાખીએ તો એક આવે તેની સંભાવના કેટલી, તો 1/6 છ જ થાય, બરાબર છે. એટલે અહીં તમારા કુલ પ્રયત્નો છે ઘણા બધા 9મા ધોરણમાં, એટલે કે પ્રયત્નોની સંખ્યા આપણે લખીશું અને ઘટના એની અંદર જે આવે છે એની સંભાવના આપણે, એટલે કે એની જે શક્યતાઓ છે, બરાબર છે, તમારી જે રકમ હોય નોંધી એ તમારે ઉપર રાખવાની. એટલે કે ટૂંકમાં 9મા ધોરણ તમારે આ મેઇન સંભાવના છે, બરાબર છે. એના આધારે તમારે 15.1 જ વધે છે, વધારે છે નહીં. એટલે કે ટૂંકમાં તમને સંભાવનાની ખબર પડી ગઈ છે. એ સંભાવના એટલે એક જ લીટીમાં ફરી તમને કહું કે કોઈપણ ઘટનાની સંભાવના એટલે ઈ કેમ લખી છે, એટલે આપણે ઘટના લઈએ છીએ. એ જે ઘટના છે ઘટના ઈ ના શક્ય પરિણામોની સંખ્યા, બરોબર. તમે જે પરિણામો ઘટના એની અંદર રકમ આપે એના લખવાનો અને નીચે તમારે કુલ જે પ્રયત્નો કર્યાનો ની સંખ્યા, એ તમે જે 100 વખત નાખો, 1000 વખત નાખો, 900 વખત નાખો, 200 વખત નાખો, એ તમારે ફરજિયાત નીચે મૂકવાની. ઘટના એ છે એની સંખ્યા ઉપર લખવાની. બસ આટલું તમારું મગજમાં ઉતારી દેશો, લગભગ ધોરણ 9નું આખું સંભાવના તમે લગભગ એક વિડીયોમાં જ આખું તમારે તૈયાર થઈ જશે, બરાબર. હવે આગળ તમે ઉદાહરણના ઘણા બધા દાખલા છે તમારી જાતે કરતા જવાના, આપણે ચોપડી આધારિત જ ભણાવીએ છીએ, બરાબર. એ ઘણા બધા દાખલા છે, મજા આવશે તમને, બરાબર. ટેલિફોન ડિરેક્ટરીનો દાખલો છે, પછી એકમ કસોટીની અંદર આવેલા માર્કોનું છે, પછી ટાયર બદલવાના દાખલા છે, સિક્કાને 1000 વખત ઉછાળવાની વાત છે, મજા આવે, બધા દાખલા રેડી છે. હવે તમારે એક તો તમે જાતે કરી લેશો, પણ જે સ્વાધ્યાયના દાખલા છે એની આપણે પૂરેપૂરી સમજૂતી અહીં તમને આપી દઉં, ઓકે. સ્વાધ્યાય 15.1, નોટ જોડે રાખજો, પેન જોડે રાખજો, મેં કીધું એમ, બરાબર છે. અને
આ બધા વિડીયો જે છે તમારા ગણિતના અને વિજ્ઞાનના ધોરણ 9ના ધોરણ 10ના આગલા ધોરણના જ્યારે ટાઈમ મળે ત્યારે, અને એ સિવાયનું બીજું તમારે જાણકારી માટેના જે એજ્યુકેશનના વિડીયો છે એ સતત મૂકેલા છે. એટલે જો તમારે સતત એ વિડીયો મૂકતો જ રહું છું, એ સીધા તમને જોવા હોય તો નીચે એક બટન હશે સબસ્ક્રાઈબનું, બરાબર છે, એ બટન તમારે દબાવી દેવું. એટલે હું જેવા વિડીયો બનાવીશ એવા સીધા તમને એ દિવસે મળી જશે, બરાબર છે. એટલે કે ઘટના એની આપણે વાત કરતા હતા, હવે એના આધારિત દાખલા જોઈએ. પહેલો દાખલો છે કે ક્રિકેટમાં એક સ્ત્રી ખેલાડીએ 30 બોલમાં 6 વાર દડાને ક્ષેત્ર રેખા બહાર, આપણે જેમ કહીએ છીએ ને છક્કો માર્યો એમ કહીએ છીએ, તો છક્કો માર્યો એટલે ક્ષેત્ર રેખાની બહાર મોકલ્યો, ગુજરાતીમાં આપણે ઇંગ્લિશમાં બાઉન્ડ્રી કહેવાય, તે દડાને ક્ષેત્ર રેખાની બહાર ન મોકલ્યો હોય તેની સંભાવના. એટલે ખાલી એટલું જ જોવાનું તમારે દડાની કેટલા દડા નાખ્યા ટૂંકમાં, બરાબર, એક સ્ત્રી ખેલાડી 30 બોલમાંથી, બરાબર. એટલે આપણે દડાની સંખ્યા, દડાની સંખ્યા એટલે કે આપણે જે નાખીએ છીએ ઓવર નાખીએ છીએ, એટલે કુલ 30 દડા નાખ્યા, કેટલા નાખ્યા છે, કુલ પ્રયત્નોની સંખ્યા, એટલે દડાની સંખ્યા એટલે આપણે કુલ પ્રયત્નો, કુલ પ્રયત્નોની સંખ્યા એ રીતે લઈશું. એટલે તમારે 30 લેવાના, બરાબર, એમાંથી શું થાય 6 વાર, બરાબર, કે ક્ષેત્ર રેખા બહાર, રેખા બહાર મોકલ્યો, બરાબર, તેની સંખ્યા ક્ષેત્રરેખા બહાર એમણે મોકલ્યું છે 6 વખત દડાને, બરાબર. તો ક્ષેત્રરેખા બહાર ન મોકલ્યો હોય, આ શું કામ મેં લીધી, કારણ કે મને સંભાવના એને પૂછેલી છે, બરાબર. એટલે ન મોકલ્યો એટલે શું, તો 6 દડા બહાર મોકલ્યા છે તો 24 દડામાં બાઉન્ડ્રી ગઈ હશે નહીં, કે પહેલું આપણને ખબર પડી જાય 30 - 6 = 24. એટલે મારે જે ઘટના એ કહું ને એ 24 છે, કેમ, કારણ કે મારે જે સંભાવના વધવી છે અંદર દર્શાવેલી છે એક ક્ષેત્ર રેખા બહાર ન મોકલ્યો હોય, ન મોકલ્યો હોય તેની સંખ્યા, અને છેદમાં આગળ મેં કીધું એમ કુલ પ્રયત્નોની સંખ્યા, ઉતરી મગજમાં, ક્ષેત્ર રેખા બહાર ન મોકલ્યો, હવે અંદર 24 આવ્યા છે, 24 રકમ નહીં આવી પણ આપણે જાતે લાવવી પડે, એટલે 24 છે છેદમાં 30 છે. હવે ખાસ જ્યારે સંભાવનાની અંદર આ એક ધ્યાન રાખજો, સંભાવનામાં નહીં ગણિતના કોઈ પણ સિદ્ધાંતને યાદ રાખજો, જવાબ હંમેશા અતિ સંક્ષિપ્ત રૂપમાં તમારે લાવવું પડે છે. એટલે અને 6 ચાલે છે તો 5 મૂકવું, 6 ચાલે છે તો 4 મૂકવું, એ મારે જવાબ થશે 4 ના છેદમાં 5, એટલે 8 × 45 એટલે 0.8, ટૂંકમાં 4/5 એની સંભાવના જોવા મળે છે, એટલે કે આપણે 0.8 આ રીતે એની સંભાવના શોધવાની છે. બસ આ જ વસ્તુ છે એની અંદર, તમારે એ રકમ વાંચવાની, કુલ પ્રયત્નો જોવાના, અને ઘટના ઈ એટલે કે અંદર તમને જે રકમમાં પૂછ્યું છે, મને આ રકમમાં પૂછ્યું ન મોકલ્યો હોય ને સંભાવ, એને ઘટના ઈ કહેવાય. દાખલા નંબર 2 જોઈએ. હવે જો કોઠ આધારિત છે એટલે એક બે દાખલા, અમુક દાખલા શું થઈશ તમને જાતે કહી દેશે, તમારે જાતે ગણવાના છે, બરાબર, કારણ કે આપણે એક જ વિડીયોમાં લગભગ બધું પતાવી દઈએ મને એવું લાગે છે સંભાવના, એટલે તમારે એક વિડીયોમાં શું ચોપડી જોડો હોય તો બધા દાખલા તમે ગણી શકશો, બરાબર છે. અને એવું લાગશે કે તમને તકલીફ પડે છે તો કોમેન્ટમાં તમારે લખી નાખજો, આપણે બધા દાખલા પછી તમને ગણી મોકલાવીશું. 2 બાળકો ધરાવતા 1500 કુટુંબો, એટલે કુલ પ્રયત્ન પહેલાં તો જો દાખલાને આ શ્રદ્ધે આપણે જે ચલાવીએ છીએ ને કેવી તમે 15.1 છે, બરાબર છે. અને દાખલા નંબર 2 તો કર્યો આ 2. હવે જો દરેક વખત તમારે આ રકમ કંઈ લખવાની જરૂર નથી, તમારે મેઇન વસ્તુ શું ડાયરેક્ટ દાખલો જ ગણવાનો છે. કુલ પ્રયત્નો આપ્યા એટલે પહેલાં કુલ પ્રયત્નો લખી નાખવાના, કેટલા છે તો 1500 કુટુંબ, બરાબર, એ પ્રયત્ન એટલે 1500 કુટુંબનો આપણે સર્વે કર્યો. 1500 કુટુંબમાં સર્વે કર્યો, શું નોંધવાનું છે કે 2 બાળકો ધરાવતા 1500 કુટુંબો યાદચ્છિક જે પસંદ કરવામાં આવ્યો તેમાં નીચે માહિતી પ્રાપ્ત થઈ, એ કુટુંબમાં છોકરીઓની સંખ્યા, બરાબર, છોકરીઓ કેટલી છે એ જોયું, તો 2 અંદર કોઠા પરથી જ ખબર પડે 2 છોકરીઓ હોય ને, એવા 475 કુટુંબ, 2 છોકરી એવા 475 કુટુંબ, 1 છોકરી તેવા 814 કુટુંબ, અને 0 છોકરી એટલે કે છોકરી છે જ નહીં એવા 211 કુટુંબ. આ વસ્તુ છે. હવે સંભાવના તમે આ પૂછે આ ઘટના છે, અને શું કહેવાય ઘટના, આ ઘટના એ, બરાબર, એમાં આ પૂછે તો આ ભાગ્યા, આ પૂછે તો આ ભાગ્યા, આ પૂછે તો આ ભાગ્યા, બીજું કશું છે નહીં. 2 છોકરી હોય એટલે તમારે લખી શકાય પીઈ બરાબર 2 છોકરી હોય તેવા કુટુંબની સંખ્યા છેદમાં કુલ કુટુંબની
સંખ્યા બરાબર. એટલે તમારે બે છોકરીઓ હોય કેટલો 475 એટલે 475 છેદમાં 1500 બસ આ રીતે મૂકી દેવાનું છે. પછી હવે તમારે જાતે પાંચે પ્રયત્ન કરવાનો બરાબર છે. ત્રણે છીદુડે તો ત્રણે, પાંચે ઉડે પાંચે, અને એમ કરીને તમારે એનું અતિ સંક્ષિપ્ત તમારે જાતે લાવી અને પ્રયત્ન કરવાનો છે. એટલે કે આ તેનો જવાબ થયો બરાબર છે. હવે ધારો કે મને એક છોકરી કીધી હોય તો અહીં એક છોકરી કરી નાખું તો સમજી લો 814 છેદમાં 1500. મને એમ કીધું હોય કે છોકરી ના હોય તેની સંભાવના તો 211 મૂકું. એટલે કશું છે એ મેઇન વસ્તુ શું છે તમારે કે દાખલાની અંદર એક મોટી રકમ હશે એ કુલ પ્રયત્ન બરાબર છે. અને બાકી અંદર એ પ્રયત્નમાં આટલું થયું હવે આ યાદ રાખવાનું કે આ બધાનું સરવાળો છે તો મારે કમ્પ્લીટ 1500 થશે. 5 × 4 = 9 અને 10 × 0 = 1 7 × 1 = 8 9 10 × 0 = 1 4 × 1 = 5 8 × 5 = 13 15 જો કહેવાનો મતલબ આ છે. એટલે એક વસ્તુ છે કે તમે ગમે તેથી આ બધાનો દાખલા આપણે ગણીએ, બે છોકરીનું ગણો, એક છોકરીનું ગણો અને 0 છોકરીનું ગણો, તો કુલ સંભાવના છે ને, કુલ સંભાવના એટલે કે આપણે આ ઇન્ડિવિજ્યુઅલ સંભાવના, એ કુલ સંભાવના હંમેશા 1000 શું થાય, બધી જ સંભાવનાઓનો સરવાળો, બધી જ સંભાવના આપણે ગણીએ એનો સરવાળો હંમેશા 1 થાય. આટલું યાદ રાખવાનું, 1 વધુ કદી જવાબ આવે એ સંભાવનાના દાખલા ગણો. તમારે ખાસ યાદ રાખવાનું કે સંભાવના જે પીઈ જે છે, પીઈ એ 0 એના કરતાં મોટી અને 1 જેટલી જોવા મળે છે. એ આગળ તમારે ગણો છે, ટૂંકમાં 0 ને 1 વચ્ચે તમારે જવાબ ચોક્કસ ઘટના એટલે કે સરવાળો કરીએ તો પણ 1 થાય, અમુક ચોક્કસ ઘટના કરીએ એનો પણ સંભાવના 1 થાય, અનિશ્ચિત એટલે કે અશક્ય ઘટના એની સંભાવના 0 થાય. એ તમારે 10માં આવશે પણ સમજૂતી માટે તમારે મૂક્યું છે. હવે આગળના દાખલા એ રીતે છે તમારે કે 3 સિક્કાઓને 1 ઉછાળો, 200 વખત ઉછાળતા, 200 વખત ઉછાળ્યું એટલે તમારે કુલ પ્રયત્ન ફરી પાછું એ દિવસ થઈ જાય બરાબર છે. કે કુલ પ્રયત્ન 200 વખત ઉછાળ્યો બરાબર, 200 વખત ઉછાળતો એટલે 200 થઈ ગયું. હવે એની અંદર પાછું 3 છાપ બરાબર, 3 છાપ આવે 23 વખત, 2 છાપ આવે 72 વખત, 1 છાપ આવે 77 વખત અને છાપ ન આવે એટલે કાંટો 0 છાપ આપણે લખીએ, 0 છાપ આવે એની 28. આ બધી તમારી રકમ થઈ કે આ 200 જેટલી થઈ જાય પહેલી વસ્તુ તો આ. હવે છોડે એક વખત એક જ દાખલો આપણને પૂછ્યું કે ઉછાળતો 2 વાર છાપ આવે તો પીટી ફરી પાછું રકમ જ પૂછ્યું, છાપ આવે 2 વખત કીધું, 2 વખત છાપ આવે તેની સંખ્યા છેદમાં કુલ સંખ્યા બસ આ રીતે ડાયરેક્ટ લખી નાખવાનું. 2 વખત છાપ ક્યાં ગયું, 72 તો 72/200 બરાબર, આ 100 આ 36 બરાબર છે. આગળ જો છેદ ઉડાડીએ પણ જવાબ તમારે 0.36 થશે, કેટલો થશે 0.36 બસ આ રીતે તમારે જોવા મળે. તમે અતિક સંસ્કૃત જેટલું થાય એટલું કરો તો તમે હજુ કરીએ તો 50 થશે, 18 થશે, 2 × 9 થશે, આ 25 થશે બસ. હવે ના થાય તો મૂકી દો એટલે 9 × 25 કહો તમે 0.36 100 પરથી પણ લખી શકો છો બરાબર છે. એટલે પ્રયત્ન તમારે કરવાનો દરેકની અંદર. આ એક જ દાખલો છે, આ એક જ પૂછે પણ તમે હજુ એવું પૂછી શકે કે 2 વખતની જગ્યાએ 3 વખત છાપ આવે તો ઉપર 23/200 લખો, 1 વખત છાપ આવે તો ઉપર 77/200 લખો, છાપ ના આવે તો ઉપર 28/200 લખો. એટલે એક જ દાખલો છો તમે અંદર એક પૂછ્યો પણ તમારી જાતે પોતાની જાતે બને તમારા દાખલા બધા ગણી શકો છો. એટલે બધા આવડે એ વાત છે બધા દાખલા બરાબર છે. હવે 5મો એક દાખલો છે એ ખાસ તમને કરાવી દઉં બરાબર છે. બાકીના દાખલા પછી તમારે જાતે કરવાના છે બધાય આ રીતના જ છે. તમારે એક કુલ પ્રયત્નો તમારે લખી નાખવાના બરાબર છે અને ઘટના ઈમાં આવતા એ પ્રયત્નો લખી નાખવાના એટલે તમારો જવાબ આવી જાય. 5મો દાખલો છે ને એમાં કોઠો છે ખાસ બરાબર છે, એ તમને સમજાવ. એટલે અમુક ટાઈમ શું થાય છે કોઠો મોટો હોય જે અંદર આપ્યો છે દાખલા 5ની અંદર તો એની અંદર તમે સેટિંગ કરીને ગોતવાનો હોય તો શું કહે છે કે દાખલા નંબર 5ની અંદર કે 2400 કુટુંબ પસંદ કરે, કુલ કુટુંબ કેટલા છે, કુલ કુટુંબ 2400 બરાબર. 2400માં એ લોકોએ ભાગ પાડ્યો કે માસિક આવક 7000થી ઓછી, 7000થી 10000, 10000 13થી 16 અને 16થી વધુ બરાબર છે. આ રીતની માસિક આવક છે. હવે કુટુંબ દીઠ વાહન, હવે એ લોકો કેટલો વાહન રાખે છે એટલે એમાં અર્થ એવો થાય કે 7000થી ઓછી આવક હોય અને વાહન ના હોય એવા 10 કુટુંબ, 1 વાહન હોય એવા 160 કુટુંબ, 2 વાહન હોય એવા 25 કુટુંબ અને 2થી વધુ હોય એવા 0 કુટુંબ છે. કહેવાનો મતલબ છે બરાબર છે. એટલે કે એના આધારે તમારે દાખલો ઘટના ઈ આવશે તો ઘટના ઈને સમજવી પડશે અને રકમ તમારે લઈ આવવાની. છેદમાં તો 24000 ધારો કે પહેલો દાખલો, માસિક આવક 10000 13000 હોય અને તેની પાસે ફક્ત 2 વાહન,
બરોબર માસિક આવક કેટલી કીધી માસિક આવક તમારે 10,000 થી 13,000 એક દાખલો કરેલો મેં તમે 10 થી 13 છે બરાબર અને વાહન કેટલા વાહન તમને કીધા છે તેમની પાસે ફક્ત બે વાહન બરાબર એટલે આ ઘટના ઈ જે થાય ને એ તમારે આ લખવાની હોય કે માસિક આવક આવક 10,000 થી 13,000 અને માત્ર બે વાહન હોય તેવા કુટુંબની સંખ્યા હું જે ઘટના એ લખું છું ને એ રકમ જ હોય આટલું વસ્તુ યાદ રાખવાની રકમ જે હોય એ તમારે ઘટના એ લખી નાખવાની ટૂંકમાં ઉપર બરાબર અને નીચે તો ખબર જ છે કુલ કુટુંબની સંખ્યા જેટલો આપણે સર્વે કર્યો છે હવે તમારે શાંતિથી જોવાનું કોઠાની અંદર 10 થી 13માં જવાનું ચલો બરાબર છે હવે એમાં 0 છે 1 છે 2 છે અને 2થી વધુ છે એમાં મારે કયું લેવાનું 2 જ વાળું એમ 29 છે જુઓ કેટલા છે 29 એટલે મારે લખી નાખવાનું 29 છે આ મારો દાખલો પૂરો કુદરી મગજમાં એ જ રીતે હવે જો બીજો ગુરુ કે માસિક આવક 16,000 થી વધુ હોય એટલે કે છેલ્લી લાઈન એમાં પાછળ તેમની પાસે ફક્ત એક જ વાહન હોય તો 589 છે એટલે બીજાનો જવાબ તમારો થશે 589 છેલ્લો 24 તમારે આ દાખલા વાર ગણવાનું પછી શું છે કે માસિક આવક 7,000 થી ઓછી હોય એટલે કે પહેલી લાઈન અને તેમની પાસે એક પણ વાહન ન હોય એટલે કે 0 બરાબર એટલે કે 10 થશે કેટલા થશે 10 એટલે 10 છેલ્લો 24 ખબર જે કહું છું માસિક આવક 13,000 થી 16,000 હવે છેલ્લેથી બીજી લાઈન એમાં પાછા શું કહે છે તેમની પાસે 2 થી વધુ વાહન એટલે કે છેલ્લી લાઈન ઉભો સ્તંભ એટલે 13 થી 16ની લાઈનમાં જે ઉભો સ્તંભ છે તો 25 આવે છે કેટલો આવે છે 25 એટલે 25 છેલ્લો 14 ટૂંકમાં મેં ડાયરેક્ટ જવાબો લખેલા સંભાવનાના તમારે પણ આ રીતે તમારી રકમ લખવી પડે છે એક કરતો વધુ વાહન ન હોય હવે એક કરતો વધુ વાહન ન હોય એટલે કે એનો અર્થ શું થશે કે એક કરતો વધુ એટલે એક તો હોય પણ એકથી વધારે હોવા જોઈએ એક કરતો વધુ વાહન ન હોય એટલે શું થશે એની અંદર એકે હોય અને 0 હોય બરાબર છે એમાં કોઈ આવક તમને ફિક્સ દર્શાવેલી નથી એટલે એક કરતો વધુ ના હોય એટલે કે તમારે પહેલાં 2 વાળા અને 2થી વધુ વાળા કાઢી નાખવાના 2400માંથી અર્થાત શું કરવાનું તમારે 0ની લાઈન જે 0ની લાઈન છે ને બરાબર 0ની લાઈનમાં જે 10 છે 0 છે 1 છે 2 છે અને 1 છે એનો સરવાળો અને 160 છે બરાબર છે 305 છે 535 છે 469 છે અને 589 આનો એ આ બેનો સરવાળો કરી એ તમારે ઉપર લખવાનો અને છેદમાં 24 લખવાનો બરાબર છે એટલે આ રીતે તમારે સંભાવનાના દરેક દાખલા બરાબર છે 100% તમને આવડે એ વાત છે બધા એટલે કે ટૂંકમાં યાદ રાખજો બધા દાખલા એવું લાગે તો બીજો વિડીયો તમારે બીજા દાખલા ના આવડે તો કોમેન્ટ કરજો તો બધા દાખલા પણ આ રીતે તમને ગણીને સમજાવીશ બરાબર છે એટલે દાખલા નંબર 5 સુધીના આપણે કરેલા જ છે 13 સુધીના દાખલા છે બધા દાખલા તમારે પ્રયત્ન કરવાનો એટલે સંભાવના લગભગ 100% આવડશે આ સંભાવના અગત્યનું છે એટલે આ જ સંભાવના તમારા સ્ટાન્ડર્ડ 10 બરાબર એમાં 4 માર્ક્સનું બોર્ડમાં આવે છે બરાબર એટલે અત્યારથી તૈયાર કરો એ 4 માર્ક તમારે 9મા ધોરણથી તૈયાર થઈ જાય આ 8મું ચેપ્ટર છે સંભાવના થોડું આગળ છે એના કરતાં થોડું અપગ્રેડ કરેલું છે પણ આ સમજશો એટલે 10મા ધોરણની સંભાવના તમને આવડી જશે